તેની અંદર આપણો આજનો પ્રશ્ન આજે આપણે ભણવાના છે કે ગરીબીના નિર્દેશકો, જેની અંદર આપણે એક નિર્દેશક આપણે છેલ્લે ભણ્યા હતા, બરોબર છે? તેનું નામ શું હતું કે ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બરોબર છે? તો આજે આપણો બીજો નિર્દેશક આવશે કુપોષિતનું પ્રમાણ, બરોબર, કે કુપોષણનું પ્રમાણ આપણે આજે ભણવાનું રહેતું હોય છે. તો કુપોષણ એટલે શું, બરોબર? તો અહીંયાથી આપણે શરૂઆત કરશું આજે. તો હવે આપણે અહીંયાથી આપણે ગરીબીના નિર્દેશકો હવે આપણે ભણશું. તો આજનો આપણો પ્રશ્ન છે ગરીબીના નિર્દેશકો, કે જેનો આપણે એક મુદ્દો ભણેલા હતા. તો એની અંદર આપણે આજે એનો બીજો મુદ્દો આપણે ભણવાનો છે કે જે આપણે આપેલો છે કે કુપોષણનું પ્રમાણ, બરોબર છે? તો કુપોષણનું પ્રમાણ આજે આપણે ભણશું. તો એની અંદર આપણે જોતા જઈએ કે કુપોષણ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાક પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી, બરોબર? કુપોષણ શેના લીધે ના હોય? તો એની અંદર જે આપણે નામ બોલ્યા કે એવા જે પોષક તત્વો જેમને મળતા ના હોય ને, જેના લીધે બાળક શું હોય, કુપોષણથી પીડાતું હોય, એટલે કે જે મૂંગું હોય, બેરું હોય, બરોબર? તો એ વ્યક્તિ કુપોષણના લીધે થતા હોય છે. તો એની અંદર આપણે જોઈએ તો કયા કયા પ્રમાણ નથી હોતા, બરોબર? તો એ ખાસ આપણે ખબર હોવી જોઈએ કે કુપોષણની પરિસ્થિતિ એવી છે કે જેમાં કુપોષણની પરિસ્થિતિ એવી છે કે જેમાં શેનો શેનો સમાવેશ થતો નથી, એના નામ તમારે યાદ રાખવાના છે, બરોબર? તો એની અંદર આપણે શેનો સમાવેશ ના થાય કે વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાક, બરોબર? એક તો ખોરાકનો સમાવેશ ના થતો હોય, જેના લીધે પણ શું થાય, કુપોષિત વ્યક્તિ રહેતો હોય છે, બરોબર? તો વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાક, ત્યારબાદ આગળ આપણે કેલરી, ત્યારબાદ વિટામિન, બરોબર, ત્યારબાદ કાર્બોહાઈડ્રેટ, ત્યારબાદ આગળ આપણે આવશે મિનરલ્સ અને પ્રોટીન નો સમાવેશ થતો નથી. તો જે આવા પોષક તત્વો હોય, બરોબર, એ ન મળવાથી શું થાય, તો કે જે વ્યક્તિ હોય અથવા બાળક હોય તે કુપોષણનો ભોગ બનતો હોય છે, બરોબર. તો એની અંદર આપણે ખાસ ખબર હોવી જોઈએ કે કેવા પોષક તત્વો ન મળવાથી બાળક કુપોષણનો ભોગ બને છે. તો એવો પ્રશ્ન આપણે પૂછાય ત્યારે ખાસ એના નામ આપણે યાદ હોવા જોઈએ. એક તો શું આવશે, પેલું તે વ્યક્તિ દ્વારા લેવામાં આવતો ખોરાક, બરોબર, પછી વિટામિન કુણપ હોય, બરોબર, જેને વિટામિન મળવા હોય એવા મળતા નથી હોતા, પછી કાર્બોહાઈડ્રેટ પ્રમાણે એનામાં ઓછું હોય, અથવા મિનરલ્સ એટલે પાણી, ચોખ્ખા પાણીની સુવિધા, પ્રોટીન, તો આજે એને મળવા જોઈએ જે પોષક તત્વો એ એમને પૂરતા પ્રમાણની અંદર મળતા નથી, એટલે કે એનો સમાવેશ થતો હતો નથી, જેના લીધે બાળક હોય અથવા વ્યક્તિ હોય તે શું બનતા હોય છે, કુપોષણનો ભોગ બનતા હોય છે. હવે ત્યાંથી આગળ આપણે જોઈએ તો શું કહેવામાં આવે છે, તો કે ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં, આજે આપણે જોઈએ કે ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોય, બરોબર, હોવા છતાંય પણ નીચી માથારી આવક અને આવકની અસમાનતા વહેંચણીને કારણે ઓછી આવકવાળા જે વર્ગ છે, જે લોકો છે, બરોબર, એમને પૂરતો પોષણક્ષમ એટલે કે જેટલો એમને ખોરાક મળવો જોઈએ, બરોબર, એ પોષણક્ષમ ખોરાક પણ પ્રાપ્ત થતો નથી. શેના કારણે કે નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે, બરોબર, જે મોટો વર્ગ છે ઘણો, તો જેને પૂરતા પ્રમાણમાં ખોરાક પણ નથી મળતો. ખેતીનો ઉત્પાદન વધ્યું આપણે સ્વાભાવિક જોઈ શકો છો, પણ ખેતીની અંદર ભાવની મળે છે કે અથવા નથી મળતા, અથવા અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અતિવૃષ્ટિ સર્જાણી ખેતીની અંદર ઉત્પાદનનું પાક ન પણ મળે, બરોબર, વાવેતર કર્યું હોય બળી જાય, ખેડૂતને બગડી ગયું, તો આ વર્ષે શું થાય, તો ખેડૂતને નુકસાની ભોગવી પડતી હોય છે, જેની સામે સરકાર છે કોઈ જ સહાય ખેડૂતને કરતી હોતી નથી, બરોબર. તો આવા બધા પ્રશ્નો સર્જાય જેના લીધે શું થાય કે ખેડૂતને આ વર્ષે જ આખું ફેલ થાય,
तो इमने जे पूरता प्रमाण मोज शोकना वस्तुओ है बराबर एमने मड़ी सकती नहीं होती। अत्यारे आपणे समजी के अत्यारे आपणी पासे धंधा उद्योग बधा पासे छे बराबर एटले कोईपण रीते आवक कमाई शके छे। पण जे आपणे 100 वर्ष पहेलानी आपणे वात करीए तो जे कारखाना के उद्योगनी परिस्थिति नहोती बराबर उद्योगो नहोता त्यारे लोकोने केवी परिस्थिति सर्जाय तमे कल्पना तो करो कि अत्यारे आवी परिस्थिति आवे अतिवृष्टि आवे एटले शुं थाय पाक निष्फळ जाय। पाक निष्फळ जाय एमनी पासे आवकनुं क्षेत्र क्यूं कोई ज ना होय आवक ज एमांथी ए लोको मेळवता हता बराबर जेना लीधे एमने पूरता प्रमाणमां जे पोषक तत्व मळता मळवा जोईए ए मळता होता नथी बराबर। ने सिवाय आपणे जोईए तेना लीधे शुं थाय नीची माथाडीठ आवक आवे नीची माथाडीठ आवक ने सामे शुं थाय आवकनी असमान वेचणी सर्जाय छे अने असमान वेचणी थाय एटले जे ओछी आवकવાળો વર્ગ છે ને તેમને શું થાય કે એનો પોષણક્ષમ ખોરાક પણ એને મળી શકતો હતો નથી। અને ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ આપણે નીચે કોષ્ટકની અંદર પણ આપેલું છે બરોબર કે કયા વર્ષમાં કેટલું પ્રમાણ હતું બરોબર તેને આપણે આંકડાકીય માહિતી પણ લેશું। અને અહીંયા આપણે મુદ્દોની આંકડાકીય માહિતી લો ને એની અંદર ખાસ તમારે શું ધ્યાનમાં રાખવાનું હું તમને કોષ્ટક પરથી સમજૂતી નથી લખાવતો એનું કારણ એક છે કે તમને કોષ્ટકની કિંમત યાદ હશે ને તો સમજૂતી તમે આપોઆપ લખી શકશો બરોબર તમને તરત ખ્યાલ આવે કે 1992 માં ભારતમાં બરોબર કુપોષિત વ્યક્તિનું પ્રમાણ કેટલા ટકા હતું તો કે 23.7% હતું જે ઘટીને 2002 માં કેટલું થઈ ગયું કે 17.5% જોવા મળે છે બરોબર। એટલે એવી રીતે આપણે સમયગાળા પ્રમાણે એનું તમારે લખી વારવાનું કે આ સમયગાળામાં આટલું હતું આ સમયગાળામાં આટલું થયું તો એ રીતના તમને સમજૂતી લખતા તો આવડી જોઈએ સરળતા જ છે। હવે આગળ જોઈએ તો એની અંદર બીજો મુદ્દો તમારે શું ખાસ ધ્યાનમાં રાખવાનો સમજૂતીની અંદર છેલ્લે તમારે લેવાનો કે વર્ષ 2015 માં બરાબર FAO નામની જે સંસ્થા હશે બરાબર એને અહેવાલ બહાર પાડ્યો અને અહેવાલ પ્રમાણે શું નક્કી કરવામાં આવ્યું કે ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ બીજા ક્રમે છે ભારત દેશ છે વિશ્વની અંદર બરાબર એમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ જે છે વિશ્વમાં ભારત કેટલામાં ક્રમે છે તો કે બીજા ક્રમે છે। આપણા જો વિચાર તો કરો બીજા ક્રમે આપણા દેશની અંદર કુપોષિત વસ્તીનું પ્રમાણ જે છે તે એટલી વસ્તી આપણા દેશ કરતા હજુ એક દેશ આગળ છે કયો છે એ તો મને ખાસ ખ્યાલ નથી અત્યારે બરોબર જે જાણ થશે એટલે તમને હું કહીશ એ તો વિચાર કરો કે બીજા ક્રમે આપણા દેશની વસ્તીમાં હવે બીજા દેશની અંદર કુપોષિત વસ્તી જ્યાં ખોરાકનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય બરોબર આપણા દેશની અંદર નથી મળતું એ સાબિત થાય થાય કે ના થાય આપણે સમજી શકીએ છીએ। તો હવે આપણે જે મુદ્દો આપણે ભણ્યા કુપોષણનું પ્રમાણ એ આપણે બોર્ડ વર્કની અંદર તમને લખાવું એ તમારા પાકા ચોપડાની અંદર તમારે લખી લેવાનું રહેશે બરોબર। તો હવે એનો બીજો મુદ્દો આપણે કયો ધ્યાનમાં લેવાનો કે આવકની અસમાનતા બરોબર જેના લીધે ઓછી આવકવાળા ઘરક શું થશે તેને પોષણક્ષમ ખોરાક મળતો હોતો નથી તો એ મુદ્દો પણ આપણે લઈ આવીએ કે કૃષિ ઉત્પાદન બરોબર કૃષિ ઉત્પાદનમાં શું થયું કે વધવા છતાં કૃષિ ઉત્પાદન વધવા છતાં આવકની અસમાન વેચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પોષણક્ષમ ખોરાક પણ મળતો હતો નથી વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી બરોબર। તો આપણે શું જોયું કે જે ઓછી આવકની અસમાન વેચણીને કારણે કેવી પરિસ્થિતિ સર્જાય છે કે જે ઓછી આવકવાળો વર્ગ હોય છે બરોબર આપણે જોઈ શકીએ કે ઓછી આવકવાળો વર્ગ હોય તેમને પૂરતો પોષણક્ષમ ખોરાક પણ મળતો હતો નથી। હવે આગળ આપણે જોઈશું કે કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ આપણે ભારતની અંદર આપણે જોઈએ બરોબર તો એને આપણે આંકડાકીય માહિતી લઈશું આપણે કે કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ કૌંસમાં ભારતમાં બરોબર તો આપણે ભારતની અંદર લઈએ છીએ તો ત્યારે એની આંકડાકીય માહિતી આપણે દર્શાવતા જઈએ તો આપણે ખ્યાલ છે કે વર્ષ લઈએ આપણે 1992 તો 1992માં તો હવે આંકડાકીય માહિતી પ્રમાણે આપણે એટલો તો ખ્યાલ આવે કે કેટલા ટકા કુપોષિત વ્યક્તિ હતા બરોબર તો કેટલા ટકા હતા કે 23.7% એટલે કે 23.7
7% લોકો જે છે કુપોષિત હતા 100 એ 23 લોકો, તમે વિચાર કરો 23.7 એટલે આપણે 24 લોકો અંદાજ મારી શકીએ કે 100 એ 24 લોકો જે કુપોષણની સ્થિતિ એમાં હતી, એટલે કે એમણે પૂરતા પ્રમાણમાં ખોરાક જે શરીરની અંદર જે પોષક તત્વો મળવા જોઈએ એ મળતા હતા નહીં, અને જેના લીધે શું બનતા હતી કુપોષણની ખામીઓ એમનામાં જોવા મળતી હતી. હવે આગળ આપણે જોતા જઈએ તો કે 2000 અને 2002 તો એની અંદર શું થયું, તો હવે 2000 અને 2002 ની અંદર એ દશકા દરમિયાન શું થયું, કુપોષણનું પ્રમાણ શું થયું, ઘટાડો આવ્યો, અને ઘટીને કેટલું થઈ ગયું તો કે 17.5% થયું. હવે અહીંયાથી આપણે આગળ જોઈએ તો કે 2005 બરોબર અને 7ના સમયગાળા દરમિયાન કે 2005 અને 7ના સમયગાળા દરમિયાન આપણે કુપોષણનું પ્રમાણ જોઈએ તો કે 20.5% હતું. કેટલું હતું? 20.5%. હવે અહીંયાથી આપણે આગળ જોતા જઈએ તો કે 2010 અને 2012 ની અંદર 2010 અને 2012 માં કુપોષણ વ્યક્તિનું પ્રમાણ કેટલા ટકા હતું? તો કે 15.6% હતું. અને છેલ્લે આપણે જોઈએ 2014 અને 2016 કે છેલ્લી અપડેટ આપણે આવી ને 2014 અને 2016 ની અંદર એની અપડેટ આવી હશે બરોબર, તો તેની અંદર આપણે જોઈએ ઉપસ્થિત વ્યક્તિનું પ્રમાણ કેટલું હતું? તો કે 15.2% હતું. બરોબર, તો આ કોષ્ટક તમને ખાસ યાદ હોવું જોઈએ, તો તમે પરીક્ષાની અંદર કુપોષિત વ્યક્તિ 2 માર્ક ની અંદર પૂછાય તો તમે સરળતાથી લખી શકો, તમને તરત ખ્યાલ આવે કે 1990-92 માં કે 23.7, 2014-16 માં તો 15.2 કુપોષણ વ્યક્તિનું પ્રમાણ ભારતની અંદર જોવા મળતું હતું. બરોબર, પછી આગળનો મુદ્દો આપણે જોઈએ તો હવે આગળનો મુદ્દો આપણે શું જોઈશું કે વર્ષ 2015 માં બરોબર એફઓ ના અહેવાલ પ્રમાણે ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ કેટલામાં ક્રમે છે? તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે કેટલામાં ક્રમે, તો કે બીજા ક્રમે છે, તો એનો મુદ્દો આપણે લઈએ. બરોબર, કે વર્ષ 2015 માં કોના અહેવાલ પ્રમાણે? તો કે એફએઓ ના અહેવાલ પ્રમાણે. બરોબર, વર્ષ 2015 માં એફઓ ના અહેવાલ પ્રમાણે ભારતના વસ્તીમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ કેટલામાં ક્રમે છે? બરોબર, તો કે ભારત કુપોષિત વસ્તીમાં બીજા ક્રમે છે. કયા ક્રમે? બીજા ક્રમે છે. બરોબર, તો અહીંયા આપણો આ મુદ્દો પૂરો થાય કે કુપોષણનું પ્રમાણ બરોબર તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા મુદ્દા તમારે યાદ રાખવાના. પહેલો જ આપણે શું યાદ રાખવાનું કે એમને જે પોષક તત્વો જે મળવા જોઈએ કુપોષણને બરોબર, એ પોષક તત્વો નથી મળતા, જેને લીધે શું થાય છે, એમને કુપોષણની પરિસ્થિતિ સર્જાતી હોય. હવે બીજું, એ સંસ્થા છે એફઓ નામની, એ સંસ્થા દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવેલો હતો બરોબર, કે જેમને કુપોષણનું પ્રમાણ વસ્તી જે છે આપણા દેશની એમાં કેટલા ટકા વસ્તી કેટલામાં ક્રમે છે ભારત દેશ બરોબર, એનો અહેવાલ એમને રજૂ કર્યો હતો. ત્યારબાદ એની આંકડાકીય માહિતી અને એફઓનો અહેવાલ પ્રમાણે ભારત દેશ કુપોષિત વસ્તીમાં બીજા ક્રમે છે, એ આપણે ખ્યાલ હોવો જોઈએ. બરોબર, હવે આગળ જોઈએ કે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ત્રીજો આપણો નિર્દેશક આવશે. તો ખાસ આપણે યાદ રાખવાના ત્રણે ત્રણ કે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર તો હવે આપણે એ પણ ખ્યાલ છે કે બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય, આગળ તમે ભણીને આવ્યા છો. તો અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય તો એના વિશે પહેલા આપણે અભ્યાસ કરશું બરાબર. તો કે બાળક જન્મના સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી આપણે શું કરવામાં આવે, અપેક્ષા કરવામાં આવતી હોય, તો એને આપણે અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. એકદમ ઈઝી વ્યાખ્યા બરાબર, કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા કરવામાં આવે તો એને શું કહેવાય, અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એના માટે આપણે બીજો મુદ્દો પણ જોઈએ તો કે બાળક પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. એનો અપેક્ષિત આયુષ્ય આપણે બરાબર શેના ઉપર આધાર રાખીએ કે આ બાળક કેટલા વર્ષ આયુષ્ય જીવશે, તો એનો મુખ્ય શું શું તમારે ધ્યાનમાં લેવું જોઈએ, તો એનો આહાર એક તો ખોરાક કેવા પ્રમાણે છે બરાબર, એના આધારે એનું આયુષ્ય નક્કી થાય. પછી સ્વચ્છતા, પીવાનું પાણી અને સ્વાસ્થ્યની સેવાઓ આ વગેરેના આધારે આપણે નક્કી કરી શકીએ
तो बाड़क नु अपेक्षित आयुष्य के वर्ष नु हसे बराबर एम नाम अपने नक्की ना कर सकी। आग जो जाइए कि गरीब व्यक्ति आ प्रकार की सगवड़ो ओछी हो अपेक्षित आयुष्य केव ओछू हो सामे आपणे जोईए के गरीब वर्ग आवशे तेमने जे आ प्रकारनी शुद्ध पाणी बराबर सारो पोषणक्षम खोराक विशे ए आगळ आपणे जोईए तो के स्वास्थ्य तो आवी बधी छे ने सेवाओ तेमने पूरता प्रमाणमां अंदर मळती नथी जेथी करी शुं थाय एमनुं अपेक्षित आयुष्य छे ने केवुं होय ओछुं होय छे बराबर। हवे आगळ जोता जईए तो के सौथी वधु आपणे वर्ष 2014 मां अपेक्षित आयुष्य कया देशनुं छे तो के सौथी वधु अपेक्षित आयुष्य आपणे जोईए तो के नॉर्वे नुं छे बराबर। केटला वर्षनुं हतुं तो के 81.6 वर्षनुं छे। अने आपणे भारतनो पण आंकड़ा आपेला छे तो भारतनुं अपेक्षित आयुष्य केटलुं होय तो एनुं अपेक्षित आयुष्य आपणे 68 वर्षनुं छे। आ रीते आपणे श्रीलंका अमेरिका चीन एमने पण आंकड़ा के माहिती आपणे आपेली छे तो आना परथी आपणे एवुं नक्की करी शकीए ने कि जे विकसित देशो होय बराबर तेना करता भारत नु अपेक्षित आयुष्य शुं होय ओछू छे बराबर। तमे जोई शको छो आकड़ा के माहिती नी अंदर पण तो आटली वस्तु आपणे अपेक्षित आयुष्य नी अंदर तमारे याद राखवानी रहती होय छे तो एना मुद्दा पण तमने बोर्ड उपर लखाई दऊं एक वखत अने तमारे खास तैयारी राखवानी। आगळ चर्चा करता था अपेक्षित आयुष्य अने बाळ मृत्यु दर तो हवे तमे नक्की कर्युं के अपेक्षित आयुष्य कोने कहेवाय बराबर तो एनी आपणे व्याख्या तरफ हता तो अपेक्षित आयुष्य कोने कहेवाय के बाळक जन्म समये केटला वर्षनो आयुष्य भोगवशे से तेवी अपेक्षा करवामां आवे तेवी अपेक्षाने अपेक्षित आयुष्य कहे छे। तो आपने आ व्याख्या ख्याल होवो जोईए। एक मार्क्स नी अंदर आपणे पूछाय के अपेक्षित आयुष्य कोने कहेवाय तो के बाळक जन्म समये केटला वर्षनो आयुष्य भोगवे छे तो तेने आपणे अपेक्षित आयुष्य तरीके ओळखवामां आवे छे। बीजो मुद्दो आपणे शुं ध्यानमां लेवानो के जे पोषणक्षम आहार एटले के जे खोराक एने मळवो जोईए बराबर खोराक स्वच्छता पीवानुं पाणी बराबर आरोग्यनी सेवाओ आ वगैरे उपर आधार राखे छे। तो आपणुं अपेक्षित आयुष्य बराबर वधारे छे के ओछुं छे ए शेना उपर आधार राखे तो के आपणो खोराक पीवानुं शुद्ध पाणी आरोग्य एटले के स्वास्थ्य वगैरे पर आधार राखे छे बराबर। जो एमने पोषण खोराक ना मळतो होय तो शुं थाय ए लोकोनुं आयुष्य वधारे होय नथी होतुं बराबर। ए सिवाय एमने आरोग्यनी जे सेवाओ होय એ પણ મળતી ના હોય તો પણ એમની અપેક્ષિત આયુષ્ય કેવું હોય ઓછું હોય છે। હવે આગળ જોઈએ તો આગળનો મુદ્દો આપણે તો બીજો મુદ્દો આગળ આપણે જોતા જઈએ તો કે ગરીબ વ્યક્તિઓ છે એમને આ પ્રકારના બરોબર સેવાઓ આધાર જે છે તે મળતા હોતા નથી જેથી કરી શું થશે કે એમનું અપેક્ષિત આયુષ્ય કેવું હશે નીચું હોય છે બરોબર। તો કે જે ગરીબ વર્ગ છે તેમને आ प्रकार ने सेवाओ मळती नथी तेथी तेमनु आयुष्य नीचू होय छे बराबर। तो के जे ऊपर आपणे सेवाओ जोई खोराक पीवानु शुद्ध पाणी स्वास्थ्य ए सेवाओ तो ए सेवाओ एमने ना मळती होय तो એમના લીધે શું થાય કે તેમનું અપેક્ષિત આયુષ્ય કેવું જોવા મળે આપણને નીચું જોવા મળતું હોય છે। હવે એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે વર્ષ 2014 મુજબ કયા દેશનો અપેક્ષિત આયુષ્ય સૌથી વધારે છે તો આપણે જોઈ શકીએ છીએ કે નોર્વેનું છે અને કેટલો છે તો કે 81.6 વર્ષ પ્રથમ સ્થાને નોર્વે જેમનું અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ છે બરોબર। તો તમને ગમે ત્યારે કોઈ પૂછે તો પ્રથમ સ્થાને અપેક્ષિત આયુષ્યમાં વિશ્વમાં કોણ આ કયો દેશ આવે તો કે નોર્વે છે અને જેમનો અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું છે તો કે
बराबर नॉर्वे, तो एमनो 81.6 वर्ष छे। हवे आपणे भारत देशनी वात करीए तो भारतनो अपेक्षित आयुष्य केटलुं छे, तो भारतनो अपेक्षित आयुष्य केटलुं छे 68 वर्ष छे। तो आपणे भारतनो पूछे तो भारतनो केटलुं आवशे 68 वर्ष आपणे आवतुं होय छे। तो आटली वस्तु तमारे अपेक्षित आयुष्यनी अंदरथी तमारे याद राखवानी रहेती होय छे। पहेलुं शुं याद राखवानुं કે આપણીની વ્યાખ્યા, બરાબર, બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવે તેવી અપેક્ષા કરવામાં આવે તો એને આપણે અપેક્ષિત આયુષ્ય કહેવાય છીએ। અને અપેક્ષિત આયુષ્ય શેના આધારે આપણે નક્કી કરી શકીએ, તો ખોરાક, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરે જે પણ મુદ્દા આગળ આવે તેના આધારે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ। જે પરિબળો જે છે તે આપણે ગરીબ વર્ગ છીએ તેમને પૂરતા પ્રમાણમાં મળતા હોતા નથી, જેથી ગરીબ વર્ગનું અપેક્ષિત આયુષ્ય કેવું હોય, નીચું હોય છે। અને પ્રથમ સ્થાને કોણ છે અપેક્ષિત આયુષ્યમાં સૌથી વધારે, તો કે નોર્વે। અને ભારતનો ક્રમ, ભારતમાં કેટલો અપેક્ષિત આયુષ્ય છે, કે 68 વર્ષ। તો આટલી વસ્તુ તમારે એની અંદર યાદ રાખવાની રહેતી હોય છે। જીવતા જન્મેલા બાળકોની સામે, બરાબર, મૃત્યુ પામતા જે બાળકોની સંખ્યા છે ને એને આપણે બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે। તો એનો આપણે વ્યાખ્યા લઈએ કે દર હજારે જીવતા જન્મેલા બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, બરોબર, તો કે દર 1000 બાળકો જન્મે છે, હવે એમાંથી આપણે એની સામે કેટલા બાળકો મૃત્યુ પામે છે કે જેમનું આયુષ્ય 1 વર્ષ કરતા પણ ઓછું હોય, બરોબર, તો એમનો સમાવેશ આપણે બાળ મૃત્યુ દર ની અંદર કરવામાં આવતો હોય છે। ત્યારબાદ આગળ જોઈએ કે બાળ મૃત્યુ દર નું પ્રમાણ શેના કારણે વધતું હોય છે, તો એનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ। એક તો પેલું તો આવશે સ્વાસ્થ્ય, બરોબર, પેલું તો મુદ્દો આપણે સ્વાસ્થ્ય યાદ રાખવાનું રહેશે, બીજું માતાનું શિક્ષણ, ત્રીજું બાળકોનું રસીકરણ, પોષણક્ષમ આહાર, આ વગેરે બાબતો પર રહેલો છે, બરોબર, તો આ વગેરે બાબતોની સારી રીતે કાળજી રાખીએ તો જેના લીધે શું થાય કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ આપણે ઘટાડી પણ શકતા હોઈએ છીએ। અને એના આધારે આપણે બીજો મુદ્દો આપણે જોઈએ કે વર્ષ 2014માં, એટલે કે આપણે બીજા દેશોની અંદર બાળ મૃત્યુ દર કેટલો છે અને આપણા દેશની અંદર બાળ મૃત્યુ દર કેટલો છે, તો એનો ખ્યાલ આપણે હોવો જોઈએ પહેલાં તો। તો કે નોર્વે જે છે તે વિકસિત દેશ છે, બરાબર, તેમનો બાળ મૃત્યુ દરનું પ્રમાણ 1000 જ બાળકો છે, કે જ્યાં 1000 બાળકો જન્મે છે ને ત્યાં 2 જ બાળકો મૃત્યુ પામતા હોય છે, બરાબર। એવી રીતે અમેરિકાની વાત કરીએ તો એ પણ વિકસિત દેશ છે, તો અહીંયા આપણે દર વર્ષે 1000 બાળકોએ 6 જ બાળકો અહીંયા મૃત્યુ પામે છે। જ્યારે આપણા ભારત દેશની વાત કરીએ તો 1000 બાળકોએ 39 બાળકો મૃત્યુ પામતા હોય છે, જે આપણે વિકસિત દેશોની સરખામણીએ જોઈએ તો આપણા દેશનો બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેવું છે, ઘણું વધારે છે, બરાબર, તો એ આપણે જોઈ શકીએ છીએ કે નોર્વે અને અમેરિકા છે તો એમના કરતાં આપણા દેશનો બાળ મૃત્યુ દરનું પ્રમાણ મારા અંદાજ પ્રમાણે 13-15 ગણું વધારે છે। હવે તો આપણે એનો બીજો મુદ્દો પણ આપણે ધ્યાનમાં લેવશું કે જે આપણે બાળ મૃત્યુ દર થાય છે તો એનું કારણો કયા કયા હોય, તો એક તો સ્વાસ્થ્ય, હા, એક તો આપણે એનું સ્વાસ્થ્ય ધ્યાન રાખવું જોઈએ, બરોબર, પહેલો જ મુદ્દો આપણે સ્વાસ્થ્ય આવે। બીજો મુદ્દો માતાનું શિક્ષણ, ત્રીજો મુદ્દો આપણે ધ્યાનમાં લેવાનો બાળકોનું રસીકરણ, પોષણક્ષમ આહાર, પોષણક્ષમ આહાર વગેરે જેવી વગેરે બાબતો પર રહેલો છે, બરોબર, તો કે આ જે બાબતો આપણે જોઈએ છીએ, બરોબર, પરિબળો જે જોયા કે સ્વાસ્થ્ય, માતાનું શિક્ષણ, બાળકનું રસીકરણ, પોષણક્ષમ આહાર, તો આ વસ્તુ એમને પૂરતા પ્રમાણમાં નથી મળતી ત્યારે જ આ બાળ મૃત્યુ દરનું પ્રમાણ આપણે વધતું હોય છે। આજે આપણા દેશની અંદર જુઓ ને તો કે મારા ખ્યાલ મુજબ અંદાજ મારું તો લગભગ આપણા પેઢીની અંદર જે માતાઓ છે એ પહેલાં પ્રથમ તો શિક્ષણ જ એમનામાં મેળવેલું હોતું નથી, બરાબર, અત્યારે છે નવી જનરેશનની અંદર આવશે તેમને શિક્ષણ મેળવેલું છે, હવે હવે શું થશે કે આપણે જે બાળ મૃત્યુ દરનું પ્રમાણ એ જે ઘટતું જાય છે નવી અપડેટ 2021ની અંદર આવશે એની અંદર આપણે ક્યાંક નવો ફેરફાર જ આવશે, બરાબર, હવે એની આપણે આંકડાકીય માહિતી લઈએ 2014 મુજબ, તો 2014 મુજબ આપણે જોયું કે નોર્વે
અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ તો કેટલું છે બાળ મૃત્યુ દરનું પ્રમાણ એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. હંમેશા બાળ મૃત્યુ દર હજારે નક્કી થાય, કેટલાય નક્કી થાય, 1000 નક્કી થતો હોય છે. બરોબર છે? તો નોર્વે, જે નોર્વે દેશ છે ને, ત્યાં સૌથી ઓછું બાળ મૃત્યુ દરનું પ્રમાણ છે. તો કેટલું છે કે 0.2, એટલે કે 2000 બાળકો અહીંયા મૃત્યુ પામતા હોય છે. ત્યારબાદ આપણે અમેરિકા લઈ લો, તો અહીંયા આપણે 1006 બાળકો મૃત્યુ પામે છે. જ્યારે આપણે બીજા આપણા ભારત દેશ આપણે વાત કરીએ, તો આપણે અહીંયા 39 બાળકો બરાબર મૃત્યુ પામતા હોય છે 1000, જે આપણે ઘણી દુઃખદ બાબત કહેવાય, એમ કેવું હોય તો કહેવાય છે. ત્યારબાદ આગળનો મુદ્દો હવે આપણે જોઈએ, તો આગળ આપણે તબીબી સગવડો આગળનો મુદ્દો આપણે આવતો હોય છે. આપણે આગળનો નેક્સ્ટ પેજના સાહેબ આવી ગયા છીએ, બરાબર છે? અને આપણો લેક્ચરનો ટાઈમ પણ પૂર્ણ થઈ ગયો છે.